નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં સમાજ વિદ્યામાં પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણે શરૂઆતના પાઠમાં જોયું કે ભારતનો વારસો, જે વારસાના બે પ્રકાર પાડવામાં આવ્યા, પહેલું પ્રાકૃતિક વારસો અને બીજું સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસામાં આપણે જોયું કે નદી, તળાવ, સરોવર, સમુદ્ર, એ સિવાય કુદરતી કોઈ પણ સ્થળ, જે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ નિર્મિત વારસો, જેને માનવીઓએ તૈયાર કરેલા છે, એવા વારસામાં ભારતના કેવા કેવા સ્થળો છે અને આપણે બધા પ્રવાસમાં ફરવાનું હરવાનું બધાને ગમતું હોય છે. તો મિત્રો, આપણા ભારતની અંદર આપણો વારસો એ કેવો હતો એ જોવા માટે ક્યારેક ફરવા જાઓ તો આ સ્થળો આપેલા છે. અજંતાની ગુફા, એલોરાની ગુફા, એલિફન્ટા ગુફા, મહાબલીપુરમ, પટ્ટદકલ, કોણાર્કનું સૂર્ય મંદિર, બૃહદેશ્વર મંદિર, કુતુબ મિનાર, હમ્પી, હુમાયુના મકબરા, આગ્રા, લાલ કિલ્લો, ફતેહપુર સિકરી, ગોવા, જામપાનેર, ધોળાવીરા, લોથલ, જુનાગઢ, રાણીની વાવ, શામળાજી મંદિર, તારંગા તીર્થ અને ચાર ધામ અને ભારત જ્યોતિર્લિંગ, આ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. જે આપણે સાંસ્કૃતિક વારસામાં એમાં પહેલું કીધું અજંતાની ગુફા. અજંતાની ગુફા છે એ અજંતાની ગુફાની અંદર એમાં પહેલું કીધું કે આ ગુફા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તેના બે ભાગ પાડવામાં આવેલા છે. પહેલા ક્યાં ક્યાં? તો કે ચિત્રકલા આધારિત અને બીજું શિલ્પકલા આધારિત, એટલે કે ચિત્રની દ્રષ્ટિએ અને કોતરણ કામ કરેલાની દ્રષ્ટિએ. આ બે ગુફાઓમાં જોઈએ તો ભીત ચિત્રો આધારિત ગુફાઓમાં પહેલી, બીજા નંબરની 10, 16 અને 17 નંબરની ગુફા ચિત્રો અજોડ બની અને ઉચ્ચ કક્ષાની છે. અજંતાની ગુફામાં બે પ્રકારે ચૈત્ય અને બીજું વિહાર. અજંતાની ગુફામાં નંબર 9, 10, 19, 26 અને 29 આ પાંચ ગુફાઓ ચૈત્ય છે. ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે અજંતાની ગુફાઓને પૂર્ણ સંશોધિત કરી હતી. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્ર કલા અને શિલ્પકલાના ઉષ્ટકૃષ્ટ ઉદાહરણો છે. બીજું છે ઇલોરાની ગુફા. આ ગુફા પણ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી ઇલોરાની ગુફાઓ કુલ 34 છે, જેમાં 1-12 નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13-29 નંબરની ગુફાઓ હિન્દુ ધર્મની, 30-34 નંબરની ગુફા જૈન ધર્મની છે. ઇલોરાની ગુફાઓમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના સંગમ થયેલો છે. કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે. તે 50 મીટર લાંબુ અને 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. મતલબ મિત્રો કે 50 મીટર એટલે 1 મીટર બરાબર 7-3 ફૂટ જેવું છે. 150 ફૂટ ઉપરનું એ મંદિર ઊંચાઈ વાળું છે, લાંબુ છે. હવે આપણે પહોળું એ જોઈએ તો એ સમયની બાંધકામ રચના કેવી છે. ત્યાર પછી એલિફન્ટાની ગુફા, જે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાના ઉત્તર પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં એક નાના ટાપુ પર આવેલી છે. અરબ સાગરમાં આવેલી આ ગુફામાં પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિઓ જોઈને પોર્ટુગીઝો એ અંગ્રેજોએ એલિફન્ટા નામ આપ્યું. એલિફન્ટા ગુફા નંબર 1માં ભગવાન શિવના 3 સ્વરૂપો દર્શાવતી ત્રિમૂર્તિ છે. ત્યાર પછી મહાબલીપુરમ શહેર તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. આ શહેર તેના ભવ્ય મંદિરો અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. કયું? મહાબલીપુરમ. ત્યાર પછી પટ્ટદકલ, જે શહેર કર્ણાટક રાજ્યમાં બાદામીથી 16 કિલોમીટર દૂર અને પટ્ટદકલ મંદિરના નિર્માણમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલી નામની બે સ્થાપત્યની કલા શૈલીનો ઉપયોગ થયેલો છે. ખજુરાહોના મંદિર યામાં નથી લઈ ગયું, પરંતુ ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશના બુંદેલખંડના ચંદેલ રાજાઓએ બંધાવ્યા હતા. તે ગ્રેનાઇટ પથ્થરોના નગરોમાંથી નાગર શૈલીમાં બંધાયેલા છે. ત્યાર પછી કોણાર્કનું સૂર્ય મંદિર જે આપણે જોયું.
ઓડિશા રાજ્યની પુરી જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું. તેનું નિર્માણ 13મી સદીના ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં થયું હતું. તે દિવ્ય સાંસારિક અને સજાવટી આ ત્રણ પ્રકારના શિલ્પોમાં થયેલું છે. ત્યાર પછીનું બૃહદેશ્વર મંદિર, જે તમિલનાડુ રાજ્યમાં તાંજોર જિલ્લામાં તાંજોરમાં આવેલું છે. ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. બૃહદેશ્વર મંદિરની લંબાઈ 500 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ લગભગ 200 ફૂટ છે. ત્યાર પછી કુતુબ મિનાર, જે નિર્માણ કાર્યમાં દિલ્હીના સુલતાન કુતુબે એઈદકે શરૂ કરાવ્યું હતું અને તેના જમાય તથા ઉત્તરાધિકારી ઇલ્તુમિશ પુરીએ કરાવ્યું હતું. ત્યાર પછી હમ્પીનગર, જે કર્ણાટકના બેલારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તંગભુદ્રા નદી કિનારે આવેલું છે. વિજયનગર રાજ્યના રાજા કૃષ્ણદેવરાયના સમયમાં હમ્પી સ્થાપત્ય વિકાસ થયો હતો, જે વિશાળ સ્તંભ અને વિજયનગરની સ્થાપત્ય કલામાં મુખ્ય વિશેષતાઓ છે કે ભવ્ય ઊંચા અને કલાત્મક મંદિરો બધા કોતરી આવેલા છે. હમ્પી કૃષ્ણદેવરાય સમયમાં વિઠ્ઠલ મંદિર, હજારા મંદિર, રામ મંદિર, મેરુપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર, અચ્યુત રાયનું મંદિર વગેરે મંદિરો સ્થાપત્યના શ્રેષ્ઠ ઉદાહરણો છે, જે હમ્પીનગર ખાતે આવેલા છે. હુમાયુના મકબરા, જે નિર્માણ હુમાયુના અવસાન પછી તેમની પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું, તે મુઘલ કાળની સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. ત્યાર પછી આગ્રા, જે આપણે ખબર છે લાલ કિલ્લો કહીએ છીએ, દિલ્હી ખાતે આવેલો. ઈસવીસન 1565માં યમુના નદી કિનારે મુઘલ બાદશાહ અકબરે બંધાવ્યું હતું. તેનું નિર્માણ હિન્દુ અને ઈરાનની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આગ્રાના કિલ્લાની અંદરના જહાંગીર મહેલમાં બંગાળી અને ગુજરાતી શૈલીની અસર જણાય છે. શાહજહાંએ જિંદગીના છેલ્લા દિવસો આગ્રા કિલ્લાની અંદર પસાર કરેલા હતા. મુસ્લિમ સ્થાપત્યો પૈકી એક તાજમહેલ વિશ્વની 7 અજૈવીઓમાં સ્થાન પામ્યું છે. શાહજહાંએ પોતાની પ્યારી બેગમ મુમતાજના મહેલની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો. તાજમહેલમાં એક મહેરાબ પર આ ઉક્તિ કંડાયેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. એ સ્થાપત્યની અંદર એકને કોતરાવેલું છે. ત્યાર પછીનો જે લાલ કિલ્લો કહે છે કે દિલ્હીમાં ઓલો સોરી આગ્રાનો હતો, હવે આપણે લાલ કિલ્લો, જે દિલ્હીમાં મુઘલ બાદશાહ શાહજહાંએ 1638માં બંધાવ્યો હતો. લાલ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, મુમતાજનો શીશ મહેલ, રંગમહેલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજો વગેરે ઇમારતોનો સમાવેશ થાય, જેને ઈરાનનો નાદિરશાહ લાલ કિલ્લાની મયુરાસન નામની કલાત્મક વસ્તુ ઈરાન લઈ ગયો. તે દર વર્ષ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસને અહીં આપણે રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવે છે, જે લાલ કિલ્લા ઉપર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય છે. મુઘલ બાદશાહ અકબરે ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર ફતેપુર સિકરી નામની નવી રાજધાની બનાવી હતી. એને અકબરે સુફી સંતની સલીમ શિસ્તીની યાદમાં ફતેપુર સિકરીના નામના નવા શહેરનું નિર્માણ કર્યું હતું. ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો 50 મીટર ઊંચો અને 41 મીટર પહોળો એ દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે, કારણ કે મોટો એવડો છે એટલા માટે. ત્યાર પછી ગોવા, બેસાલિકા ઓફ બોમ જીસીસ દેવળ આવેલું છે. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો પાર્થિવ દેહ સાચવીને રાખવામાં આવ્યો છે. ગોવા તેમના રમણીય દરિયા કિનારા માટે જાણીતું છે. હવે ત્યારબાદ મિત્રો આપણું ગુજરાત, જેની અંદર ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લાના આલોલ તાલુકામાં પાવાગઢની તળેટી આવેલું છે. ઈસવીસન 2004માં યુનેસ્કોએ ચાંપાનેરને વૈશ્વિક વારસામાં સમાવિષ્ટ કર્યો છે. ધોળાવીરા, જે કચ્છના ભચાઉ તાલુકામાં ખદીર બેટ ખાતે આવેલું છે, તેની આદર્શ નગર રચના માટે હડપ્પીય સંસ્કૃતિના વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. લોથલ, પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યનું ધમધમતું એક અનેક સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ હતું. ત્યાર પછી જૂનાગઢ, જે અશોકનો શિલાલેખ, ખાપરા કોળિયાની બૌદ્ધિક ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, નવગણ કૂવો, બહાઉદ્દીન વજીરની કબર વગેરે જોવાલાયક સ્થળો છે. અને મહાશિવરાત્રિ ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય
છે એ આપણા જૂનાગઢની અંદર. ત્યાર પછી રાણીની વાવ, જે પાટણના ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાના પાણી પૂરું પાડવા માટે બંધાવી હતી. આ પાટણમાં ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે શસ્ત્રલિંગ તળાવ પણ બંધાવ્યું હતું. ત્યાર પછી શામળાજી મંદિર, એ આપણામાં લખેલા છે, જેમાં મેશ્વો નદીના કિનારે આવેલું તે પ્રાચીન યાત્રા સ્થળ છે. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી, શામળાજી નજીક દેવી દેવી મોરી, જૂનાગઢ ગિરનારમાં ઇટાવા વગેરે સ્થળેથી ભૂત સ્તૂપોના અવશેષો પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં બાવા પ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલીલા, તળાજા, શાણા, ઢાંક, જીંજુરીજળ, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે. એ સિવાય તારંગા તીર્થ, ગુજરાતમાં તારંગા તીર્થ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે. અને ભારતમાં ચાર ધામ અને 12 જ્યોતિર્લિંગ, એમાંથી ચાર ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ, રામેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ગિરનાર, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પણ ખૂબ જ મહત્વની છે. યુનેસ્કોએ વિશ્વના વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કરેલો છે. અને ભારતમાં તે આપણે ગૌરવ અનુભવવા જેવી વાત છે કે ભારતમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાઓ આટલી જગ્યા ઉપર છે અને વિશ્વએ જેમાંથી 32 પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાઓને પસંદગી કરેલી છે. આપણે મિત્રો આ વાતનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરશું.